G20 ની ડિનર ડિપ્લોમેસી પર દુનિયાના શક્તિશાળી દેશોના વડાઓ સામેલ થયા છે. ભારત મંડપમમાં આયોજિત ડિનર ડિપ્લોમેસી થકી અનેક મોટા સંદેશ પણ મળશે. રાજધાની દિલ્હીમાં G20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. દિવસમાં જુદા જુદા દેશોના વડા સાથેની ચર્ચા બેઠકો બાદ હવે ડિનરમાં એક સાથે G20 સમૂહ દેશોના નેતા ભેગા થવાના છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, યુકેના રાષ્ટ્રપતિ ઋષિ સુનક સહિત તમામ દેશોના વડા અને વૈશ્વિક સંસ્થાઓના દિગ્ગજોને આવકાર્યા હતા. આ મેગા ડિનરમાં જુદા જુદા દેશોના નેતાઓ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર, અનૌપચારિક મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે. ભારત મંડપના લેવલ 3 પર આ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. શુદ્ધ શાકાહારી અને મિલેટ્સ વ્યંજનોનો આ ડિનરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દહીંના ગોળા, મસાલેદાર ચટણી, મુંબઈ બાકરખાની એટલે કે મીઠી રોટલી, મધુરીમાં સહિતની અનેક વાનગીઓનો સમાવેશ કરાયો છે. તો પીણામાં કાશ્મીરી કાવો, ફિલ્ટર કોફી અને દાર્જિલિંગ ચા સામેલ છે. ભોજન બાદ મહેમાનો માટે પાનની પણ વ્યવસ્થા કરાઈ છે. G20 ડિનરમાં 108 લોકો માટે જમવાની વ્યવસ્થા કરાઈ છે. 2500 સ્ટાફે આ મેગા ડિનર તૈયાર કર્યું છે.